नमस्कार विद्यार्थी मित्रों मित्रों आज आप आ वीडियो ना अंदर धोरण सात ना अंदर जो गणित विषय आए थे जे एनसीईआरटी आधारित सिलेबस है तेमा चैप्टर नंबर आई थिंक फोर नंबर जो चैप्टर है सादा समीकरण तेमानी एक एक्सरसाइज स्वाध्याय 4.1 बराबर है तेनो अभ्यास करीशुं। तो मित्रों स्वाध्याय 4.1 ना अंदर घनी बधी एक्सरसाइज है ए पैकी अहीं आपने एक कोष्टक देखाय छे अने कोष्टकना अंदर छेल्लू खानू तमारे पूर्ण करवानू छे अने आ जे छेल्लू खानू छे ए सेना उपर आधारित छे तो तमने बीजा नंबरनी कॉलम अने तीजा नंबरनी कॉलमना अंदर समीकरण अने किंमत अनुक्रमे आपेली छे। एटले आ जे समीकरण छे एक्स वत्ता त्रण बराबर जीरो आ समीकरणना अंदर तमारे बाजूनी कॉलममां दर्शावेल एक्सनी किंमत एक्स एटले चल त्रण छे तो त्रण मूकीने ए साबित करवानू छे। શું સાબિત કરવાનું છે કે ચોથી કોલમમાં જે તમારે જવાબ લખવાનો છે કે બીજા નંબરની કોલમમાં જે તમને સમીકરણ આપ્યું છે એનું સમાધાન થાય છે કે કેમ, જો થતું હોય તો હા લખવાનું, ના થતું હોય તો ના લખવાનું, બરાબર છે। તો તેવી રીતે મિત્રો આપણે અન્ય પાંચમા નંબરનું વાત કરીએ, પાંચમા નંબરની રોની વાત કરીએ તો એક્સ માઇનસ સેવન બરાબર વન છે જેના અંદર ચલની કિંમત એક્સ બરાબર આઠ લઈને તમારે નક્કી કરવાનું છે કે આ સમીકરણનું સમાધાન થાય છે, જો થતું હોય તો હા લખવાનું, ના થતું હોય તો ના લખવાનું। તો મિત્રો આ તમામ અગિયારે અગિયાર પોઈન્ટ્સ માટે તમારે અગિયારે અગિયાર સમીકરણ માટે એની જે બાજુમાં દર્શાવેલ કિંમત છે એ કિંમત મૂકીને નક્કી કરવાનું છે। તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ તો આપણે પહેલાં પેન પસંદ કરી લઈએ અને એનો કલર પણ પસંદ કરી લઈએ વ્હાઈટ અને શરૂઆત કરીએ। તો મિત્રો અહીં પહેલું જે તમને સમીકરણ આપવામાં આવ્યું છે એ શું છે, તો એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, પહેલું જે સમીકરણ છે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, જ્યાં મિત્રો તમારે એક્સની કિંમત એક્સ એ ચલ છે અને ચલની કિંમત કેટલી મૂકવાની છે, ત્રણ મૂકવાની છે। મતલબ જ્યાં એક્સ આવે છે ત્યાં ત્રણ મૂકવાના છે, બાકીની જે બધી વસ્તુ છે એ એઝ ઇટ ઇઝ રાખવાની છે, બરાબર। અહીં આ ત્રણ છે તો આપણે ત્રણ મૂક્યા, અહીં બરાબરનું ચિહ્ન છે એટલે બરાબર મૂકીએ છીએ, પાછળ શૂન્ય છે એટલે શૂન્ય ઝીરો મૂકીએ છીએ, તો ત્રણ વત્તા ત્રણ કેટલા થાય, તો છ થાય બરાબર ઝીરો। તો શું એક ત્રાજવામાં ડાબી બાજુ પર તમે છ કિલોનો બાટ મૂકો અને બીજી બાજુ તમે કશું જ ના મૂકો, ઝીરો મૂકો, કશું જ ના મૂકો, તો શું એ ત્રાજવું એક આડી દંડી ઉપર ઊભું રહેતું હશે, કહેવાનો મતલબ છે કે શું એ સમતલ હશે, તો ના, બરાબર। તો આ સમીકરણનું સમાધાન થતું નથી એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ, ક્યારે, જ્યારે એક્સ વત્તા ત્રણ સમીકરણ આપ્યું હોય અને ચલની કિંમત તમારે ત્રણ મૂકવાની થાય ત્યારે। આવો મિત્રો બીજો એક એનો દાખલો છે ગણીએ, મિત્રો સમીકરણ તો તમને એના એ જ આપ્યું છે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, પરંતુ તમારે ચલની કિંમત એક્સ જે છે એ ત્યાં ઝીરો મૂકવાની છે, તો અહીં આપણે ઝીરો મૂકીએ છીએ, બાકીના જે પોઈન્ટ્સ છે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, તો શૂન્ય વત્તા ત્રણ કેટલા થાય, તો એ ત્રણ થાય, તો ત્રણ બરાબર ઝીરો છે, મતલબ એક ત્રાજવામાં તમે ત્રણ કિલો મૂકો છો અને બીજી બાજુ ડાબી બાજુ પર ત્રાજવામાં ત્રણ કિલો મૂકો છો અને બીજી બાજુ તમે કશું જ નથી મૂકતા, તો આ સમાધાન થતું નથી, તેથી આનો જવાબ આવશે ના। ત્યારબાદ સમીકરણ જે છે એ એઝ ઇટ ઇઝ છે, પરંતુ આ વખતે એક્સની કિંમત કેટલી આપી છે, માઇનસ ત્રણ આપી છે, મતલબ કે જ્યાં એક્સ આવે છે ત્યાં તમારે માઇનસ ત્રણ મૂકવાનું છે, બાકીની જે રકમ છે એને એઝ ઇટ ઇઝ રાખવાની છે। તો મિત્રો ગણિતનો નિયમ છે કે માઇનસ ત્રણ વત્તા ત્રણ એટલે કે બે અપોઝિટ સંખ્યા છે, બે અપોઝિટ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ ઝીરો મળે, ઝીરો બરાબર ઝીરો, બરાબર। તો ઝીરો એ ઝીરોની કિંમત બરાબર છે કે આ ઝીરોની જે કિંમત છે અને આ ઝીરોની કિંમત બે સરખી છે, એટલે અહીં આપણને સમીકરણનું સમાધાન મળે છે। તો સમીકરણનું સમાધાન ક્યારે મળે છે, તો મિત્રો સમીકરણ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો હોય જ્યાં એક્સની કિંમત માઇનસ ત્રણ મૂકવામાં આવે, તો આપણે એવું સ્પષ્ટપણે કહી શકીએ કે સમીકરણનું સમાધાન થાય છે। મિત્રો ચોથા નંબરનું જે સમીકરણ છે એક્સ માઇનસ સેવન ઇઝ ઇક્વલ ટુ વન, એક્સ ઓછા સાત બરાબર એક, જ્યાં તમારે એક્સ જે ચલ છે એની કિંમત તમારે સાત મૂકવાની છે, તો જ્યાં એક્સ દેખાય છે ત્યાં સાત મૂકવાના છે, તો સાતમાંથી સાત જાય તો ઝીરો મળે, બરાબર છે, સાતમાંથી સાત જાય તો ઝીરો મળે, તો શું ઝીરો બરાબર એક એ સાચું છે, શું ઝીરોની કિંમતનું મૂલ્ય અને એકની કિંમતનું મૂલ્ય એ સરખું છે, તો જવાબ આવશે ના, તે સરખું નથી।
ત્યારબાદ પાંચમા નંબરનું જે છે એક્સ ઓછા સાત, સમીકરણ અહીં બદલાય છે મિત્રો, એક્સ ઓછા સાત બરાબર એક, જ્યાં ચલની કિંમત એક્સ તમારે કેટલી મૂકવાની છે, આઠ મૂકવાની છે. તો એઇટ ઓછા સેવન, આઠ ઓછા સાત બરાબર એક. તો આઠમાંથી સાત જાય તો શું જવાબ મળે છે, એક. તો મિત્રો ત્રાજવામાં તમે એક બાજુ ડાબી બાજુ ઉપર એક કિલોનો બાટ મૂકો અને એ જ ત્રાજવામાં જમણી બાજુ ઉપર તમે બાજુમાં એક કિલોનો બાટ મૂકો તો ત્રાજુ જે છે સમતલ થાય છે. કહેવાનો મતલબ છે કે સમીકરણનો જવાબ છે હા. ત્યારબાદ છઠ્ઠા નંબરનું જે સમીકરણ છે, પાંચ એક્સ બરાબર પચીસ. તો મિત્રો અહીં એક્સ જે છે એ ચલ છે અને ચલની કિંમત તમારે અહીં જીરો મૂકવાની છે. તો આનો મતલબ એવો થાય છે પાંચ ગુણ્યા જીરો બરાબર પચીસ. મિત્રો ગણિતમાં આપણે અત્યાર સુધી એવું જ ભણ્યા છીએ કે કોઈ પણ સંખ્યાને જો જીરો વડે ગુણવામાં આવે, આઈ રિપીટ મિત્રો, કોઈ પણ સંખ્યાને જો જીરો વડે ગુણવામાં આવે તો જીરો જવાબ આવે. તો જીરો બરાબર પચીસ, તો જીરો અને પચીસનું મૂલ્ય સરખું નથી તેથી સમીકરણનું સમાધાન થતું નથી એવું આપણે સ્પષ્ટપણે કહી શકીશું. ત્યારબાદ મિત્રો સમીકરણ છે પાંચ એક્સ બરાબર પચીસ. પાંચ એક્સ બરાબર પચીસ, જ્યાં એક્સની કિંમત તમારે પાંચ મૂકવાની છે, તો પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ. તો પાંચ ગુણ્યા પાંચ, ફાઇવ ઇન્ટુ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફાઇવ, ટ્વેન્ટી ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફાઇવ, પચીસ બરાબર પચીસ. તો શું પચીસનું મૂલ્ય, આ બાજુ જે પચીસ છે અને આ બાજુ જે પચીસ છે બંનેનું મૂલ્ય સરખું છે એટલે આ સમીકરણનું સમાધાન મળતું હોવાથી જવાબ હા આવશે. ત્યારબાદ પાંચ એક્સ બરાબર પચીસ, જ્યાં ચલનું મૂલ્ય એક્સ તરીકે તમારે માઇનસ પાંચ મૂકવાનું છે, તો પાંચ ઇન્ટુ અથવા તો ગુણાકાર તમે આ રીતે પણ કરી શકો બરાબર ટ્વેન્ટી ફાઇવ. તો ફાઇવ ઇન્ટુ ફાઇવ, પાછું પાછું પચીસ. અને જો એકી સંખ્યાના અંદર, આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છે, જો એકી સંખ્યાના અંદર ઋણનું ચિહ્ન આવતું હોય તો જવાબ માઇનસ એટલે કે ઋણમાં આવશે, બરાબર છે. તો માઇનસ પચીસ, ઓછા પચીસ અને વત્તા પચીસ બરાબર શું બેનું મૂલ્ય સરખું છે? તો બંને વિરોધી સંખ્યા હોય બંનેનું મૂલ્ય સરખું નથી એટલે આનો જવાબ આવશે ના. ત્યારબાદ મિત્રો એમ ભાગ્યા ત્રણ બરાબર બે. એમ ભાગ્યા ત્રણ બરાબર બે, જ્યાં એમ એ ચલ છે અને ચલની કિંમત માઇનસ છ લેવાની છે. તો જ્યાં તમને એમ દેખાય છે ત્યાં એની કિંમત કેટલી લેવાની છે? માઇનસ છ. માઇનસ ત્રણ ભાગ્યા બે ભાગ્યા ત્રણ બરાબર બે. તો છ માઇનસ છ ભાગ્યા ત્રણ એટલે માઇનસ બે આવશે. તો મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં એવું પણ જોયું છે કે જો એકી વખત માઇનસનું ચિહ્ન આવતું હોય તો અહીંયા એક જ વખત આવે છે, એક ત્રણ પાંચ સાત એકી વખત, તો જવાબ માઇનસમાં આવશે માઇનસ બે. માઇનસ બે બરાબર બે. તો મિત્રો ફરીથી કે બંને એકબીજાની વિરોધી સંખ્યા છે અને વિરોધી સંખ્યા હોય બંનેનું મૂલ્ય જે છે એ પણ અલગ અલગ છે, બરાબર. તેથી આ સમીકરણનો ઉકેલ નથી મળતો એટલે આપણો આ સમીકરણનો જવાબ આવે છે ના. ત્યારબાદ મિત્રો એમ ભાગ્યા ત્રણ બરાબર બે, જ્યાં એમ છે એ ચલ છે અને ચલની વેલ્યુ તમારે જીરો મૂકવાની છે એટલે જીરો ભાગ્યા ત્રણ બરાબર બે. હવે મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું હતું કે જીરોને ત્રણ વડે ભાગવામાં આવે અથવા તો જીરોને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ જીરો મળે. તો જીરો બરાબર બે. તો શું તમને જીરો અને બેની કિંમતનું મૂલ્ય સરખું લાગે છે? તો જવાબ છે ના. તેથી આપણને આ સમીકરણનું સોલ્યુશન મળતું નથી તેથી જવાબ આવશે ના. ત્યારબાદ મિત્રો એમ ભાગ્યા ત્રણ બરાબર બે, જ્યાં એમ શું છે? તો એમ જે છે એ ચલ છે અને ચલની કિંમત તમારે છ લેવાની છે. તો તમને દાખલાની અંદર જ્યાં પણ એમ દેખાય ત્યાં એની કિંમત છ મૂકવાની છે, બાકીની જે વેલ્યુઝ છે બાકીની જે કિંમત છે એને એઝ ઇટ ઇઝ રાખવાની છે. એઝ ઇટ ઇઝ એટલે જેમની તેમ રાખવાની છે. તો છ ભાગ્યા ત્રણ, તો છ ભાગ્યા ત્રણ એનો જવાબ આવશે બે, કારણ કે ત્રણ દુ છ થાય બરાબર. તો બે ભાગ્યા બે. તો અહીં મિત્રો એક ત્રાજુ છે અને એ ત્રાજવામાં ડાબી બાજુ ઉપર બે કિલોનો બાટ છે અને જમણી બાજુ ઉપર પણ બે કિલોનો બાટ છે. તો મિત્રો ત્રાજવાની શું પરિસ્થિતિ હશે? તો મિત્રો અહીં આપણે સ્પષ્ટપણે કહી શકીશું કે ત્રાજુ જે છે એ સમતલ હશે એટલે કે એ સમાન મૂલ્ય બતાવે છે, બરાબર છે. આ સમીકરણ એ સમાન મૂલ્ય બતાવે છે એટલે કે
आ समीकरण समाधान क्यारे थाय छे के एम भाग्या त्रण बराबर बे समीकरण होय अने ज्यारे आपणे एम नी वेल्यू छ मूकीए छे एमनी किंमत छ मूकीए छे तो एमनी किंमत छ मूकता एम भाग्या त्रण बराबर बे वाला समीकरण में एनु समाधान थतु होय आपणे एवं स्पष्टपणे कही शकीए के आ समीकरणनुं समाधान थाय छे। तो मित्रों आशा राखू छूं कि आ वीडियो आपने गम्यो हशे। मित्रों वीडियो गम्यो होय तो लाइक करो भूलता नहीं। आपनो अभिप्राय आपने हजू क्या प्रकारना वीडियो नी जरूरत छे ए नीचे यूट्यूब कमेंट सेक्शन में जरूर थी लखी ने मोकलावजो जेथी करीने अमे आपनी रिक्वायरमेंट प्रमाणेना वीडियो बनावी शकीए ए विषयना वीडियो बनावी शकीए। मित्रों आप अमारी आ यूट्यूब चैनल में आई केन गेट जॉब यूट्यूब चैनल में नवा हो तो मित्रों रिक्वेस्ट है कि आ चैनल में सब्सक्राइब थाओ। सब्सक्राइब थे बाद जे बाजू में बेल आइकॉन देखाय छे तमने स्क्रीन पर ए बेल आइकॉन पर क्लिक करवो भूलता नहीं जेथी करीने हवे पछी गणित सामाजिक विज्ञान विज्ञान ना वीडियो जारे पण अपलोड करिए तो सौ प्रथम आपने तेनु नोटिफिकेशन अपना मोबाइल में सौ प्रथम मळतुं रहे। तो मित्रों आ वीडियो जोवा बदल आभार। आपनो खूब खूब धन्यवाद।